सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 20 एमां छेल्ले एम कहे छे કે જેને ભગવાનની પાસે જવું છે કોઈ પ્રકારના ફેલ ફતૂર કે દતિંગમાં ન પડતા જગ મોટાઈને જૂઠી જાણજો આ લોકનો લોભ એને છોડીને પરલોકમાં પ્રીતિ કરજો રૂડા સંતની જે રીત છે એને સ્વામી કે અનુસરજો કલંક રાખીને માથે મરવું એ તો કામ બગડ્યું કહેવાય કોઈ દિવસ ભગવાન એનાથી રાજી ન થાય આવું સ્વામી પદ 20માં કહે છે આગળ પદ 21માં સ્વામી લખે છે શોધી આવ્યો તું સત્સંગ મારે ભજવાને ભગવાન આવ્યો તૈયે તારા અંગ મારે નહોતા મોટપ માન સૌ સંતને શિષ નામ તોરે થઈને દાસાનો દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે જગથી થઈ ઉદાસ એહ ગયું તારી ગાંઠનું રે બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે અવળું કર્યું આપ બની વાત ગઈ બગડી રે કૌઠાનું છે કામ દિલે સળગે છે સગડી રે સૌનો થાવા શ્યામ નાને ગુણે મોટપન મળે રે વિચારી જોને વાત કહે નિષ્કુળાનંદ કાં બળે રે ઠાલો દિને રાત સ્વામી પદ 21માં લખે છે શોધી આવ્યો તું સત્સંગમાં રે ભજવાને ભગવાન સ્વામી દરેક સત્સંગની અંદર પ્રથમ વખત પગ મૂકતા મુમુક્ષુ માત્ર માટે આ વાત કરે છે ચાહે ત્યાગાશ્રમમાં હોય ચાહે ગૃહસ્થાશ્રમમાં હોય સત્સંગની અંદર જ્યારે પ્રથમ વખત કોઈ પણ મુમુક્ષુ આવે છે શોધીને હજારો જગ્યાઓએ એને જોયું કે સાચા સાધુ ક્યાં છે ભગવાન ક્યાં ભજાશે કયા સમુદાયમાં હું રહીશ તો મને ભગવાન મળશે કયા સદગુરુ પાસે હું રહીશ તો મને ભગવાન મળશે આવા બધાએ વિચારો કરી શોધખોળ કરી શોધખોળ કરી અને પછી એ સત્સંગમાં આવ્યો હવે સત્સંગમાં આવ્યા પછી શા માટે આવ્યો છે તો કે ભગવાન ભજવા માટે આવ્યો છે ગ્રહસ્થ હોય કે ત્યાગી ભક્ત હોય જ્યારે પ્રથમ વખત આવે છે ત્યારે સત્સંગની અંદર એની અંદર નિર્માનીપણું સહજ હોય છે કારણ કે એ એવું માને છે કે જેવું આ બીજા બધા સંતો ભક્તોને આવડે છે એવું મને કાંઈ આવડતું નથી
બીજા બધા સંતો ભક્તો આટલા વર્ષોથી ભગવાનને રાજી કરે છે એમાંનો હું તો કશું જ નથી. કારણ કે એને ત્યાગી થવા આવ્યો હોય તો સંતોને ભગવા કપડામાં જોવે, કોઈ પાર્ષદ હોય એને વ્હાઇટ કપડાના ધોતીમાં જોવે, અને પોતે તો હજુ પેન્ટ શર્ટ પહેરતો હોય, એટલે એને લાગે કે મારા કરતાં તો આ ભગવાનના સંતો બહુ આગળ છે. દાસનો દાસ થઈને રે, હરિભગત નવો હોય, સત્સંગમાં આવ્યો હોય, ત્યારે જે વર્ષો જૂના પાંચ પાંચ દહ દહ વીહ વીહ પચીસ પચીસ વર્ષ જૂના હરિભક્તો હોય, એ રોજ મંદિરમાં સેવા કરતા હોય, સંતોની સેવા કરતા હોય, સંતોને કેવું ગમે છે, કેવી રુચિ છે, આવું બધું બીજાને સમજાવતા હોય, એવા હરિભક્તો પ્રત્યે નવા આવેલા હરિભગતને અતિશય ભાવ થવાના કારણે દાસ ભાવે રહે છે. દરેકની એક પ્રાથમિક અવસ્થા, જે જૂના થઈ ગયા હોય એની પણ પ્રથમ અવસ્થા એવી જ હોય છે. હવે નિષ્કુળન સ્વામી અહીં લખે છે કે જ્યારે આવ્યો તૈયે તારા અંગમાં રે નહોતા મોટપ માન. જ્યારે આવે છે ત્યારે કોઈ માન નથી હોતી, મોટપ નથી હોતી, એને કોઈ પણ ગમે ત્યારે ગમે તે કે હા હા સ્વામી, હા ભગત, હા સ્વામી, હા ભગત, આ બે જ શબ્દ આવે. એને કંઈ પણ કોઈ કે આ કરવાનું છે, નથી થાય એવું, થાકેલો છે, ઊંઘ આવે છે, થાકેલો છે, બેઠા થવાય એવું નથી, આ કરવું પડશે, ભગત, હા સ્વામી, હા ભગત. કોઈ હરિભગત કે નવો હોય, હા ભગત, મને નહોતી ખબર, મને ઓછી ખબર પડે છે, મને ખ્યાલ ના આવે ને હું નવો છું, સમજાયું નથી, મને ખબર નથી પડતી, મારી અંદર બુદ્ધિ ઓછી છે, હજુ આવડત નથી, આવું બધું સહજ પોતા પ્રત્યેનો શૂન્ય ભાવ, પોતા પ્રત્યેની એક દાસભાવની સહજ હલક નવા વ્યક્તિમાં રહે છે. કારણ કે એને એવું લાગે છે કે હું આ બધા આગળ કંગાળ છું, આવું લાગે છે. આવ્યો તૈયે તારા અંગ મારે નહોતા મોટપ માન. ત્યારે એને કોઈ હાર ના પહેરાવ્યો હોય તો એને કંઈ થતું નથી કે મને હાર ના પહેરાવ્યો. એને કોઈ આસન ન નાખી દીધું હોય તો એને થતું નથી કે મને આસન ના નાખી દીધું. એને કોઈ ખુરશી ના દીધી તો એને થતું નથી કે મને ખુરશી ના મૂકી દીધી. એવું કંઈ નથી થતું, કારણ કે સત્સંગની અંદર એ નવો છે, નવો છે. આની અંદર બે વાતનું સંશોધન આપણે આપણા આત્માનું કરવાનું છે. એક એક વાત કડવી છે, પણ એ કડવી વાત કેવળ આપણા માટે જ છે. આના અનુસંધાને આ વાતને કરવી, સાંભળવીને વાંચવી, કરવાવાળાને પણ એ અનુસંધાન હોવું જોઈએ, વાંચવાવાળાને પણ એ અનુસંધાન હોવું જોઈએ, અને સાંભળવાવાળાને પણ એ જ અનુસંધાન હોવું જોઈએ. પોતા માટે છે આ ઔષધ. આમાંથી બે વસ્તુ છે. એક, આપણે પ્રથમ તો પોતાની જાતને તપાસતા એ જોવાનું છે કે અહીં સ્વામીએ લખ્યું છે એવું આપણે પ્રથમ સત્સંગમાં પ્રવેશ્યા ત્યારે આપણે એવું જ હતું, પહેલાં એ વિચારવાનું. તો લગભગ 98% મુમુક્ષુ માત્ર ત્યાગી ગ્રહીમાં બધા જ એવું કહેશે કે આ એવું જ હતું, એવું જ હતું. કોઈકને હતું થશે, અને કોઈકને થાય કે એ જેવું હતું એવું જ અત્યારે છે, એટલે એવું જ છે. એવા 98%માંથી 2% થઈ જાય. 98%માં બધા એવું હશે કે એવું જ હતું. હવે જેમ જેમ સત્સંગની અંદર વર્ષ જતા ગયા, જેમ જેમ સત્સંગની અંદર આગળ જતા ગયા, કોઈ પણ રીતે આગળ, એટલે કોઈ જગ્યાએ આપણી સેવામાં ગણતરી થઈ, કોઈ જગ્યાએ આપણી કોઈ વ્યવહારમાં ગણતરી થઈ, કોઈ જગ્યાએ આપણી ભક્તિમાં ગણતરી થઈ, કોઈ જગ્યાએ આપણું આયોજન તરીકે આપણું ફર્સ્ટ કે બહુ સારું આયોજન કરે છે આ ભગવાનના સંત ભક્ત, એમાં એવું કંઈક ગણતરી થઈ, કોઈ જગ્યાએ આપણે દાન જાજુ કરતા થયા એટલે ગણતરી થઈ, કોઈ જગ્યાએ આપણે માથું મૂકીને સત્સંગ માટે મટીએ એમ ગણતરી થઈ, એટલે શું થયું, સત્સંગની અંદર એમની ગણતરી વધી, આપણી કોઈ પણ રીતે વધી. ત્યાગી તરીકેની, સંત તરીકેની આપણી ગણતરી વધી. કારણ કે સંસારની અંદર જેમ દિવસ જાય એમ કિંમત ઘટે, ભાભો અને ગાભો બેય સંસારમાં હરખા થાય,
સંસારમાં જેમ વરસ જાય એમ કિંમત ઘટે, સત્સંગમાં જેમ વરસ જાય એમ કિંમત વધે. આ સત્સંગનો પ્રતાપ છે, આપણો નથી. આ સત્સંગમાં જેમ વરસ જાય, ઓહો આ ભગતો 25 વર્ષ જૂના સંતોની હારે નારે વાત જવા દો, 25 વર્ષથી છે. પણ કોઈ આપણને એમ કહે ને, તમે 10 વર્ષથી છો ને, 15 વર્ષથી છો ને, 5 વર્ષથી છો ને, 25 વર્ષથી છો, ત્યારે આપણે પોતે વિચારવું કે એવું તો કાંઈ નથી ને, પથરો રહેતો પાણીમાં કરીને ઊંડો નિવાસ, પ્રીતમ તણખે તાંખના જ ટચકે તાંખના જરે, એને ન લાગ્યો પાણીનો પાસ, આવું તો કાંઈ નથી ને પાછું, એ આપણે તપાસી લેવું પડે. કારણ કે સત્સંગનો પ્રતાપ એવો છે કે જેમ આપણા જાજા ચોમાસા થાય એમ આપણી કિંમત સત્સંગમાં વધારે ગણાય. એ સત્સંગનું કેલ્ક્યુલેશન, મહિમાનો એક સત્સંગનો બેઝ એ પ્રકારનો છે, એના કારણે એવું થાય. પરંતુ આપણે પોતાના આત્માને તપાસ્યો ન હોય કે હાલો હું 5 વર્ષથી સત્સંગમાં તો છું, 10 વર્ષથી સત્સંગમાં તો છું, તો મારા અંતઃશત્રુ કેટલા ટળ્યા, મારી અંદર નિર્માણીપણું અને દાસભાવ પ્રથમ કરતાં આજે કેટલું વધ્યું, મારી અંદર સરળતા પ્રથમ કરતાં કેટલી વધી, આ બધાનું કેલ્ક્યુલેશન પોતે પોતાની રીતે આપણે કરીએ તો કદાચ સત્સંગ તરફથી આપણને ગમે તે મળે, પણ આપણે આપણી જાત પ્રત્યે ભૂલા ના પડીએ. પોતાની જાત સાથે છેતરપિંડી કરવીને એનાથી મોટું કોઈ પાપ નથી. જીવ પોતાની જાત સાથે છેતરપિંડી કરે છે. જો ભૂલો પડી ન જાય એટલે જ નિષ્કુળાન સ્વામી ચેતવે છે કે તું જ્યારે સત્સંગમાં આવ્યો, ભજવાને ભગવાન, તારા અંગની અંદર ત્યારે મોટપમાન હતા જ નહીં, ત્યારે તને ખોટું નહોતું લાગતું, ત્યારે તને માન નહોતું આવતું, ત્યારે તને ખુરશી ના નાખી દીધી હોય તો કાંઈ નહોતું થતું, આસન ન આપ્યું હોય તો કાંઈ નહોતું થતું, કારણ કે મને આવડે છે જ શું. પહેલાં શું હતું? મને આવડે છે જ શું, મને કાંઈ નથી આવડતું. સત્સંગમાં આવ્યા હોય, કથા કરવા 2 કલાક આપી દેતો, કથા આવડતી જ ના હોય તો કોઈ દી થાય કે મને કથા કરવા મળી નથી, હજુ મોકો નથી મળ્યો, ના થાય, કારણ કે આવડતી જ નથી. વ્યવહાર કરતા આવડતો જ ના હોય તો મને વ્યવહાર મળ્યો નથી, સેવા મળી નથી, એવું નહીં થાય, કારણ કે કશું જ આવડતું નથી. પણ પછી સૌ સંતને શિષ નામ તો રે, થઈ દાસાનો દાસ ગુણ, ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ. શરૂઆત દરેક વ્યક્તિની બહુ સરસ હોય છે, બહુ સરસ. જે સારી જગ્યાઓએ કોઈ પણ મુમુક્ષુ પહોંચે છે, ત્યાગ આશ્રમમાં કે ગૃહસ્થ આશ્રમમાં, એક મોટા સદગુરુ પાસે કોઈ પણ જગ્યાએ કોઈ મુમુક્ષુ પહોંચે છે ત્યારે એની પ્રાથમિક અવસ્થા બહુ સરસ હોય છે, બહુ જ સરસ. જે સુવર્ણ અક્ષરોમાં લખી શકાય એવું એનું જીવન પ્રાથમિક અવસ્થામાં હોય છે. હા, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠના એના પૂર્વના સંસ્કારોના ભેદ પ્રમાણેની શ્રદ્ધામાં ભેદ ચોક્કસ હોય, કે કોઈ મુમુક્ષુ એટલો બધો શ્રદ્ધાવાન હોય, કોઈ મધ્યમ શ્રદ્ધાવાળો હોય ને કોઈ કનિષ્ઠ શ્રદ્ધાવાળો હોય, પણ બધામાં સહજ આટલું તો હોય જ કે એ બધાને નમતો હોય અને ગુણ ગોવિંદજીના ગાતો હોય, જગથી ઉદાસ હોય અને બધાનો દાસ થવાનું પસંદ કરતો હોય, આવું એને શરૂઆતમાં હોય હોય ને હોય જ, 98% હોય, કોઈ 2% પૂર્વના એવા કાર્ડ મીઢ સંસ્કાર લઈને જન્મ્યો હોય તો ના હોય, બાકી હોય જ. પણ પછી કેવું થાય, જેમ જેમ સૂરજ આથમે ને ઉગે, સૂરજ આથમે ને ઉગે એટલે નિષ્કુળાન સ્વામીનો કેમેરો, MRI કેમેરો છે. નિષ્કુળાન સ્વામીનું લખવું ને માનવું ને અનુભવવું એવું છે કે એવું થાય, એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ. હવે પાપ પેઠું, સત્સંગમાં રહેવા છતાં જે સત્સંગના મધ્યે કેવળ ને કેવળ જીવ રોજ ભગવાનના માર્ગે આગળ વધી શકે છે, એની જગ્યાએ સત્સંગમાં રહેવા છતાં જીવ પાછો પડ્યો. કુસંગમાં જઈને પાછો નથી પડ્યો, સત્સંગમાં રહીને પાછો પડ્યો. કેટલું મોટું આશ્ચર્ય, કેટલું મોટું આશ્ચર્ય. સાકરના તપેલામાં કોઈને મૂક્યો હોય અને સાકરનું પાણી એ રોજ પીતો હોય, રોજ પીતો હોય, રોજ પીતો હોય અને પછી
એ સાકરનું પાણી છે એ અમુક સમયે કડવું થઈ જાય ત્યારે વિચાર કરવો પડે કે આવું આશ્ચર્ય કેમ, એમ જીવન એટલું સરસ સાકર જેવું મીઠું હાલ્યું જતું હોય અને એમાં પછી બીજું બધું જ્યારે પહેરી જાય, જ્યારે બીજું બધું પ્રવેશ કરી જાય ત્યારે સ્વામી કે બીજું બેઠું પાપ. લઈ લીધું લક્ષણ લાઠનો રે, અવળું કર્યું વાપ. સ્વામી કે લક્ષણ લાઠનું એટલે મનમુખી, મનમુખી થઈ ગયો, ઉદ્ધત થઈ ગયો, એવું લક્ષણ આવી ગયું. અને આવું બહુ થાય. આ પ્રથમ બહુ સારો હતો, બહુ સારી ભક્તિ કરતો હતો, બહુ સારો સત્સંગ કરતો હતો, બહુ દોડી દોડીને સેવા કરતો હતો, પણ આટલો બધો મનમુખી તો ખબર નહીં આવો કેમ થઈ ગયો. આવું જે મુમુક્ષુઓનું પાલન કરતા સદગુરુઓ છે ને એને આ અનુભવ વિશેષ થાય. જેની સાથે પાંચ જીવ જેની નીચે રહીને ભગવાન ભજી રહ્યા છે ને એવા જે એનું સંચાલન કરવાવાળા, કંટ્રોલ કરવાવાળા, એ બધાને આ અનુભવ થાય કે પ્રથમ તો આ બહુ સારો હતો પણ પછી આવે. અને આ બધું વાલા ભક્તો ધ્યાન ન રાખીએ તો મારા અને તમારામાં પ્રવેશે છે, ધીરે ધીરે પ્રવેશે છે. નિષ્કુળાનંદ સ્વામીની લખેલી કલમ બિલકુલ ખોટી હોય નહીં. અંતરમાં ઉતરીને વિચારો કે સત્સંગમાં જે દિવસે આપણે ગુરુજી પાસે આવ્યા, એ કોઈ મોટા સંત પાસે આપણે રહીએ છીએ જે દિવસના, તે દિવસે આપણને મોટા સંત વિશેનો કોઈ દિવસ ક્યારેય કોઈ ભાવ કુભાવમાં ફેર નથી પડ્યો. આપણે જે સંતો ભક્તો વચ્ચે રહીએ છીએ ત્યાં આપણને કોઈ ફેર ના પડ્યો, પણ જેમ જેમ સમય ગયો એમ પછી આપણને એમ લાગે કે હું કંઈ સમજું છું, મને તો કાંઈ પૂછતા જ નથી. અને આ કર્યું હતું ત્યારે મને તો ફોન જ નહોતો આવ્યો, અને પત્રિકામાં મારું નામ તો હાવ રાખ્યું હતું, અને આટલો પ્રોગ્રામ ગોઠવી દીધો તો 10 જણને ફોન ગયા પણ મને તો ફોન આવ્યો જ નહીં. આવા પ્રશ્નો થાય છે? પોતાના અંતરને પૂછીએ, આવા પ્રશ્ન થાય છે? સંતોએ એ બે હરિભક્તોને ફોન કર્યો પણ અમને તો કર્યો જ નહોતો, એ બે હરિભક્તોએ બીજા 10ને કર્યો પણ મને તો કર્યો જ નહીં. આવા પ્રશ્નો થાય છે? આ બધા જ પ્રશ્નો થવાનું કારણ છે સત્સંગમાં આપણે નવા હોઈએ ને ત્યારે આવો પ્રશ્ન ના થાય, ન થાય. અમે ત્યાગી મંડળમાં રહેતા હોઈએ ને કોઈ નવો ત્યાગી થવા આવ્યો છે અને સંતો કોઈ જગ્યાએ કોઈ મિટિંગ કરીને બેઠા છે અને એને કહેવાનું રહી ગયું અને અચાનક કહે ભાઈ અત્યારે મિટિંગ છે, તો એવું ના કે મને પહેલેથી કહેવું જોઈએ ને, એમ ના કે, એવું ના કે મને પહેલેથી કહેવું જોઈએ ને. તમે હરિભક્તો હો, કોઈ જગ્યાએ કોઈ સમુદાય હોય કે આ આ એરિયાનો આ સમુદાય, આ એરિયામાં આ સમુદાય, એવા 25 હરિભક્તો હો અને એની અંદર કોઈ નવો હરિભગત હોય ને એને કદાચ કોઈ તમે ભેગા થવાના છો ને કંઈ રહી ગયું ને અચાનક એને ફોન કરો કે અમે તો તમને કહેવાનું ભૂલી ગયા પણ આજે છે આવું, તો તરત તમે ત્યાં પહોંચી જાઓ નવા હોઈએ તો. પણ જૂના થઈએ ને પછી તર્ક વિતર્ક થાય કે લે ટાઈમે જ ફોન કરવાનો, મંદિરે આવું ગોઠવી દીધું ને અમને કીધું નહીં, સત્સંગની અંદર આવું ગોઠવી દીધું ને અમને કીધું નહીં. આ બધા પ્રશ્ન શાના છે? જ્યારે આવ્યો ત્યારે અંગ મારે નહોતા મોટપ માન, આ બધા પ્રશ્નો ક્યાંથી થયા? આ બધા પ્રશ્નો પોતાની જાતે ઊભા કરેલા છે. અને શા માટે ઊભા કર્યા છે? બની વાત ગઈ બગડી રે, કૌઠાનું છે કામ. કામ પોતાનું બગાડવા માટે આવા પ્રશ્નો ઊભા કર્યા છે આપણે, પોતાનું કામ બગાડવા, પોતાનું આત્યંતિક કલ્યાણ બગાડવા માટે આપણે આવા વિચારો કરીએ છીએ. આપણી જાતની એટલી તો શું આપણે કિંમત કરી બેઠા હોઈએ કે આપણને ભગવાનને, ભગવાનના મોટા પુરુષો એના પ્રત્યેનો અભાવ આવે, ભગવાનના સંતો ભક્તો પ્રત્યેનો અભાવ આવે, એવી તો આપણે આપણી જાતને શું મહાન કરીને મહાન સમજીને બેઠા છે. ભગવાનનો ભક્ત સાવધાન બને, બહુ જૂનો ના બને. જૂના થઈએ ને ઉદ્ધઈ ખાઈને ધૂળ ચડે, બીજું કાંઈ ના થાય. જૂનું થાય ને જૂનું, એની અંદર ઉધઈ ચડે અને ધૂળ ચડે, બીજું કાંઈ ના થાય. જૂના હોવા છતાં પણ સદાય નવા રહે છે ભગવાનના મોટા પુરુષોના જીવનમાં આપણે દર્શન કરીએ, ભગવાનના એવા જાગતા સંતો ભક્તોના જીવનમાં દર્શન કરીએ. જૂના થાય છે તોય રોજ નવા રહે છે, તોય એનું દાસત્વ સદાયને માટે નવું નવું રહે છે.
આપણે 2-5 વર્ષ સત્સંગના કાઢીએ, 10 વર્ષ સત્સંગના કાઢીએ, કાંઈક થોડા ઘણા 5 સત્સંગના કાર્ય કરીએ કે સત્સંગની અંદર કોઈ સેવા કરીએ, એનાથી હું ત્યાગી કે તમે ગ્રહસ્થ ક્યારેય ન વિચારી લઈએ કે આપણે હવે બસ હવે આપણે બીજી કંઈ જરૂર નથી. ના, ગઈકાલ કરતાં આજે આપણી પાસે જો જે આપણી સરળતા અને દાસત્વ વધ્યું નથી તો સમજવું કે આપણે કોઈ જગ્યાએ ઊંધું બટન દબાવ્યું છે. ઊંધું બટન દબાવ્યું છે. અપેક્ષાવાળું જીવન આપણું બની જાય કે હું જઉં એટલે આમ થવું જોઈએ, હું ઊભો રહું 5 હરિભગત વચ્ચે એટલે મારું આવું થવું જોઈએ, મને આવી રીતે આટલા સંત વચ્ચે હું બેઠો હોઉં તો મારું આવું થવું જોઈએ. આ બધાય પ્રકારના સંકલ્પ વિકલ્પો પોતાના હૃદયમાં જે ઉત્પન્ન થાય છે એ કેવળ ને કેવળ આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છે એના સંકલ્પ વિકલ્પો છે. એટલું વિચારું કે સત્સંગમાં આજ નવો હોઉં તો મને કોણ પૂછે, કોણ પૂછે, અને મને ના પૂછે તેનું મને ખોટું શું લાગે, અને હું કોને સલાહ દેવા જઉં? જો હું સત્સંગમાં આજ નવો હોઉં તો મને હું સલાહ દેવા કોને દઉં, અને હું સલાહ આપું કોને, અને મારી સલાહ લે કોણ? બસ આટલી કલ્પના કરીએ ને તો બસ મને શું ખબર કે સત્સંગની અંદર આમાં કઈ જગ્યાએ કોણ કેવા મહાન આવ્યા હોય, મને ના ખબર હોય, કદાચ મારી સલાહની જરૂર ન હોય તો ના પૂછે, હશે નહીં ઇન્વોલ્વ કર્યા હોય, મારી જરૂર નહીં હોય. પણ એના કારણે આપણો ચહેરો ફરી જાય, એના કારણે આપણો ભાવ ફરી જાય, એના કારણે આપણા વિચારો સંતો ભક્તો પ્રત્યેના ફરી જાય, આપણી દિવ્યતા મરી જાય, આપણી અલૌકિકતા ટળી જાય, આપણા મનભેદો થઈ જાય. આ બધું થવાનું કારણ છે આપણી અંદર કંઈક ઊંધું ચડી ગયું છે, ઊંધું ચડી ગયું છે. અને એમાં પણ કદાચ બરોબરીયામાં એવું થઈ જાય ને તો કંઈ વાંધો નહીં, ચાલો સહજ જીવનો સ્વભાવ છે, દેહ ભાવ છે, બરોબરીયામ થાય. પણ ભગવાનને ધારી રહેલા મોટા પુરુષોમાં એવું થાય, ભગવાનના એકાંતિક એવા, ભગવાનની ઊંચી સ્થિતિએ પામેલા ભગવાનના સંતો ભક્તોમાં એવું થાય તો પતી ગયું, એને તો મોટા મોટી ખોટ જ ખાધી છે. માટે પોતાની જાતને એટલી મહાન ના માની બેસીએ કે જેના કારણે આપણે કોઈ ભગવાનના મોટા પુરુષ આપણને કહે કંઈક તો આપણે એક્સેપ્ટ ના કરી શકીએ, આપણને કંઈક બીજા સંકલ્પો થાય. બની વાત ગઈ બગડી રે કૌઠાનું છે કામ, દિલે સળગે છે સગડી રે સૌનો થાવા શ્યામ. એને સગડી હાની હળગી છે સ્વામી કે બધાયનો ઉપરી થઈ જો, બધાયનો ઉપરી, બધાય મને પૂછવા જોઈએ. આવું સત્સંગની અંદર આપણને થોડુંક આપણે પોતપોતાની રીતે, મારે મારા અંતરમાં, તમે તમારા અંતરમાં તપાસ કરતા જઈએ. જો આપણા હૃદયમાંથી એવા સંકલ્પ નથી થતા તો આપણને કરોડો વંદન છે. નિષ્કુળાન સ્વામી ચેતવે છે ભવિષ્યમાં ન થાય એની તકેદારી રાખજો, કારણ કે આ રોગ લાગુ પડવાની સંભાવના ચોક્કસ છે. જેમ પ્લેન ઉડતું હોય તો પ્લેનની અંદર જે બેઠા છે એની માટે પાઇલોટોને એવું નથી કે પ્લેનને ઊંધું નાખવું છે, એરલાઇનને એવું નથી કે આ પ્લેનને અમારે નીચે નાખી દેવું છે, તોડી નાખવું છે. પણ પ્લેનમાં બેસો એટલે સૂચના આપવી જરૂરી છે કે આવું આવું થઈ શકે છે, અને આવું થાય તો આવું કરજો, આવું થાય તો આવું કરજો, ને આવું થાય તો આવું કરજો, એ આપવી જરૂરી છે. એમ સત્સંગની અંદર આપણે આવ્યા એટલે નિષ્કુળાન સ્વામી કે તમે પ્લેનમાં બેઠા છો, તમારું પ્લેન કંઈ ઊંધું નાખવું નથી અમારે, પણ સાવધાની સ્વામી કે આપણે બધા રાખીએ એટલે સ્વામી આપણને બધાને કહે છે કે તમે સાવધાની રાખજો, કોઈ રીતે વાત તમારી બનેલી બગડી ના જાય, ક્યાંય તમારું પ્લેન સમુદ્રમાં ના જતું રહે. જેવી રીતે બર્મ્યુડા ટ્રાયંગલ છે એમાં જતું રહેલું કશું મળતું નથી, એમાં બર્મ્યુડા ટ્રાયંગલ મોટો છે. સત્સંગની અંદર આવ્યા પછી હું કંઈક છું અને મારી કોઈ ગણતરી થવી જોઈએ, અને મને પૂછાવવું જ જોઈએ, મને ખબર હોવી જ જોઈએ, મને ઇન્વોલ્વ કરવો જ જોઈએ, હું જ્યાં હોઉં ત્યાં આગેવાન હોવો જ જોઈએ, મારી ગણતરી આગેવાનીમાં જ થવી જોઈએ. આ પ્રકારના વિચારો પોઈઝન છે, ઝેર છે, બર્મ્યુડા ટ્રાયંગલ છે, હાડકુંય ના મળે. એવી રીતે વર્ષોને જન્મો જન્મના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો લેશ ના મળે એવું કરી નાખે. આપણી સમજણ
એના હમજનના છોતરા ઉડાડી દે એવું કરી નાખે. એટલો ખતરનાક બર્મ્યુડા ટ્રાયંગલ છે આ. પોતાની જાતની ગણતરી જાતે કરવાની આપણે. આપણે શું આ સત્સંગમાં આપણી જાતની ગણતરી કરાવવા આવ્યા હતા? આ સત્સંગની અંદર શું આપણે કંઈક છીએ એવું બતાવી દેવા માટે આવ્યા હતા? કોઈ ભગવાનના દાસ ભાવે રહેતા સંતો ભક્તો એની આગળ આપણે કંઈક છીએ અને હું કંઈક છું એવું બતાવી દેવા માટે આપણે આ સત્સંગમાં છીએ? ગોપાળન સ્વામીને ગુણાદિતાનંદ સ્વામી કે હું આજ્ઞામાં રાખવા નહીં, આજ્ઞામાં રહેવા આવ્યો છું, આજ્ઞામાં રહેવા આવ્યો છું. છોડી દેવું, આવા બધા સંકલ્પ તો જીવને જન્મો જન્મના થાય જ છે. આમાં શું હોય, સત્સંગની બહાર હોય, સમાજમાં, પરિવારમાં, ત્યારે એમ હોય પરિવારનો હું મોભી ગણાવું. સમાજમાં હોય ત્યારે એમ થાય સમાજમાં હું કંઈ આગેવાન ગણાવું. ફળિયામાં, ઘરમાં આ બધા સંકલ્પ ન્યા હોય, ન્યાથી જીવને પછી ભગવાનની ઓળખાણ થઈ એટલે સત્સંગની, એટલે એ શું વિચારે કે હવે મારે છેલ્લો જન્મ કરવો છે. પણ ઓલું તો બીજ લઈને જ આવ્યો ને સત્સંગમાં, ન્યા જે બીજ હતું મોભી થવાનું એ તો અહીં લઈને જ આવ્યો છે. એટલે અહીં આગળ શરૂઆતમાં એ બીજ દબાઈ ગયું, કારણ કે શરૂઆતની અંદર એટલો બધો સત્સંગનો વરસાદ પડે અને જીવ એટલો સત્સંગના ધરાની અંદર ધરાયેલો રહે ને એટલે ઓલા બીજ બધા દબાઈ ગયા, દેખાયા નહીં. એ કંઈ પછી જેમ જેમ સત્સંગની અંદર ધીરે ધીરે પછી ગાફલ બનતો જાય, પ્રથમ સજાગ હોય પછી ધીરે ધીરે એને શું થઈ જાય કે હવે કાંઈ વાંધો નથી, હવે કંઈ વાંધો નહીં, બસ હવે તો ગોઠવી દો એટલે ચાલ્યા કરશે. પેલું પ્લેન ચાલ્યા કરે ને આકાશમાં ચડ્યા પછી, એમ હવે ચાલ્યા કરશે, હવે કાંઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી, અંતરદૃષ્ટિના વિચાર કરવાની જરૂર નથી, ઇન્દ્રિયો અંતકરણ કેટલા જીતા એનો હિસાબ રાખવાની જરૂર નથી, હવે તો બસ પતી ગયું. બસ એ પતી ગયું એવું થયું એટલે ત્યારથી પછી શું થાય, ઓલા જે બીજ હતા ને એ બધા પાછા ઉગવાના ચાલુ થાય, કોટા કાઢે. સમાજની અંદર જે હતા એ સત્સંગની અંદર બીજ પાછા આપણી પાસે આવ્યા એટલે શું થયું, તો કે બની વાત ગઈ બગડી રે, કૌઠાનું છે કામ. લાગતું હતું કે ફળદ્રુપ જમીન છે, પીળી માટી છે, ખરેખરો બગીચો થશે, ગુલાબ થશે, તુલસી થશે, બધું થશે, પણ અંદર એવી હલચલ થઈ ગઈ ને તે નીચેના પથરા ઉપર આવી ગયા પાછા. તે મહેનત કરેલી બધી સદગુરુની મહેનત ગઈ, પોતે થોડી ઘણી કંઈક મદદ કરી હોય મહેનત કરવામાં મોટા પુરુષને કલ્યાણ માટે, એ બગડ્યું બધું. પછી એને સંકલ્પ થવા લાગ્યા કે આટલામાં હું કંઈક મોટો આગેવાન ગણાવવો જોઈએ. એની પછી સગડી હળગે, સમજ્યા ને, સગડી. અને સગડી હળગે ને ત્યારે બહુ મોટો પ્રોબ્લેમ થાય. વહાલા ભક્તો, કોઈ દિવસ ભગવાનના સંતો ભક્તોને આપણને આમ હાથ જોડવા પડે, આપણા કલ્યાણ માટે હાથ જોડવા પડે, એટલા બધા અહંકારી તો ના થાવ. આપણા કલ્યાણ માટે, આપણું રૂડું કરવા માટે કોઈ ભગવાનના મોટા પુરુષોને આપણને હાથ જોડવા પડે, કોઈ ભગવાનના એકાંતિક સંતો ભક્તોને આપણને હાથ જોડવા પડે, આપણી પર દયા એ કરીને કે હારો સત્સંગમાંથી પડી જશે. આટલા બધા જૂનાન, આટલા બધા અહંકારી તો જીવનમાં ના જ થાવું, ના જ થાવું, કોઈ દિવસ ના થવું. પોતે વિચાર કરવો કે મારામાં એવું છે શું, હું કેવી રીતે ગણતરીને પામું. ઘણા પાછા એ પ્રકારથી હોય કે એને એને એવું કંઈક કરવું હોય ને તો એવા રહે કે જાણે મારે કશું કરવું નથી એમ કરીને રહે, પણ જેને કરવાનું સોંપ્યું હોય ને એને શાંતિથી કરવા પણ દે નહીં. એ કરે નહીં એને ખબર છે, મન કોઈ કરવા દે નહીં, કરવા દે નહીં, પણ જે કરતો હોય એને શાંતિથી હક લેવા દે નહીં. એવા પણ હોય, આવા સ્વભાવો પણ આપણી અંદર હોય, માટે આપણે બધાએ પોતાની અંદર રહેલા આવા સ્વભાવને ટાળવાના છે, ટાળવાના છે. ભગવાનના સંતો ભક્તો એના સમુદાયમાં જ્યાં રહેતા હોય ત્યાં, જે આપણને મોટા પુરુષ દ્વારા આજ્ઞા હોય ત્યાં બે હાથ જોડીને રહી જઈશું ને તો કંઈ કલ્યાણ બગડી નહીં જાય. પણ ખોટે ખોટું માથું ઊંચું કરશું ને અને ખોટે ખોટી આંખો કાઢશું ને તેમાં કલ્યાણ ચોક્કસ બગડશે, બગડશે ને બગડશે જ. દાસના દાસ થવામાં કોઈને ખોટ ગઈ નથી અને દાસત્વને છોડીને કોઈને ફાયદો થયો નથી. નિર્માણીપણામાં ક્યારેય કલ્યાણ બગડ્યું નથી અને માન રાખીને કોઈનું કલ્યાણ થયું નથી.
સરળ અને સહજ રીતે જીવવાની અંદર ક્યારેય કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવ્યું નથી અને અહંકારી બનવાથી કોઈ દિવસ ભગવાનને પમાયું નથી. આપણે નક્કી કરવાનું પૂર્વેના ઇતિહાસો તપાસીએ તો આમ જ છે, વર્તમાન કાળે આમ જ છે અને ભવિષ્યમાં આમ જ રહેવાનું શ્રીજી મહારાજના વચન છે, એ કોઈ દી અન્યથા થાય નહીં. માટે પોતાની જાતનું વજન પોતાને લાગે એવું કોઈ દી ના કરવું, એવા વિચારો ના કરવા. અને જીવને આવા વિચારો એકાંતમાં બેઠા આવે છે, કારણ કે શ્રીજી મહારાજ કે જીવ પ્રાણી માત્રને પોતાના ડાપણનું માન છે. વાત કરવાવાળાને એમ હોય આ વાત જેવી હું કરી શકું છું કોઈ ન કરી શકે, વાતને રજૂ કરવાવાળાને એમ હોય હું જેવી રજૂઆત કરું છું એવી ક્યાંય ન થાય, કોઈ સેવા કરવાવાળો હોય એને થાય કે આ સેવા હું જેવી કરું છું એવી કોઈથી ન થાય, આ બાબતમાં તો મને જ પૂછવું પડે એવું કોઈ દિવસ વિચારવું નહીં. આ તો લક્ષાવધિ મનુષ્યનો સત્સંગ છે, શ્રીજી મહારાજની આ ખાનમાં અનંત રત્નો છે, આપણે તો એમાં કથીર જેવા હોઈએ, પણ ઘણી વખત ભગવાનને ભગવાનના મોટા સાધુ આપણને આમ કુંદન જેવા બતાવતા હોય એટલે આપણે કુંદન જેવા દેખાતા હોઈએ. બાકી આ તો અનંત રત્નોની ખાણ છે, સત્સંગ એટલે શું? અનંત રત્નોની ખાણ. માટે ભગવાનનો ભક્ત ક્યારેય પણ પોતાની પ્રાથમિક અવસ્થાને ભૂલે નહીં. હું સત્સંગમાં આવ્યો ત્યારે કેવા વિચારોવાળો હતો, ત્યારે મારું લક્ષ્ય શું હતું, ત્યારે મારું તાન શું હતું, ત્યારે મને ભગવાનને સદગુરુ પ્રત્યેનો કેવો ભાવ હતો, એ ભાવ આજે કેમ ફરે છે, કયા કારણથી ફરે છે, ત્યારે મારી શ્રદ્ધા કેટલી હતી, મારો ચડતો રંગ કેવો હતો, આજે કેમ આમ થયું છે, આજે કેમ ઉદાસ થઉં છું, તેથી ઉદાસ નહોતો થતો, તેથી ઉત્સાહ નહોતો મટતો, તે દિવસે અવગુણ નહોતો આવતો, તેથી દોષ નહોતો આવતો, તેથી બધું થતું જ હતું, તે દિવસે બધું હાલતું હતું, પણ ત્યારે એટલું જ હતું કે આપણને પોતાની જાતનું વજન નહોતું. ત્યારે સત્સંગ તો આનો આ જ હતો, મહારાજ આના આ જ હતા, સદગુરુ આના આ જ હતા, સંતો ભક્તો આના આ જ હતા, કોઈ ફેર નહોતો, પણ ત્યારે આપણને પોતાની જાતનું વજન નહોતું. પણ જેમ જેમ 2011 ના 12 થયા ને 12 ની 13 થઈને 13 ના 14 થયા ને 14 ની 15 થઈ, એમ આપણું વજન આપણને વધવા લાગ્યું. આપણે પોતે જ નક્કી કરી દીધું એકાંતમાં બેહીને અહમના સંકલ્પો કરીને કે હું કંઈક છું આવે, અને પછી આ બધું ચાલુ થાય છે, બધું ચાલુ થાય. કોઈ દિવસ આવું ન કરીએ, કોઈ દિવસ એવું ના વિચારીએ જે સેવા સત્સંગમાં મને મળે છે એ સેવા હવે બીજો કોઈ કરી જ ના શકે. આજે તમે સેવા કરો છો, કાલે બીજા કોઈ કરે, બીજા કોઈ કરે. આ તો સેવા માટેનું પદ છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ભગવાન જેને નિમિત્ત બનાવે એ સેવા કરે. આજે કથા કરવાની સેવા હું કરતો હોઉં, કાલે કથા કરવાની સેવા બીજા કોઈ સંત પણ કરે. આજે વ્યવહાર કરવાની સેવા કોઈ બે સંત કે બે ભક્ત કરતા હોય, કાલે બીજા પણ કરે. આજે લોક સંપર્ક રાખવાનું કાર્ય સેવા કોઈ બીજા સંતો ભક્તો કરતા હોય, કાલે બીજા પણ કરે. પરિવર્તનશીલ છે. રસોડાની સેવા આજે જે બેનો કરતા હોય ને કાલે એની જગ્યાએ બીજા પણ કરે, બીજા પણ કરે. એક 20 વર્ષથી રસોડાની સેવા કરે છે, પણ એક 5 વર્ષથી સત્સંગમાં આવ્યા છે, પણ એને હવે રસોડાની અંદર બહુ સરસ એની હૂજ ને બુદ્ધિ ને બધું પૂગે છે, તો રસોડું કોને હોપવું જોઈએ? જેને એમાં દ્રષ્ટિ પૂગે છે એને હોપવું જોઈએ ને. અને ઓલા 20 વર્ષથી કરે છે તો પણ એને ઓલા 5 વર્ષની જોડે અનુરૂપ થઈને કામ કરવું જોઈએ. એને પોતે એવું વિચાર લેવું જોઈએ કે મારા કરતાં આનો દ્રષ્ટિકોણ વધારે પહોંચે છે, તો આપણે ભાઈ એ બાબતની અંદર એની સલાહ પ્રમાણે કરો. એમાં નાનો થઈ જઈએ, નાનો થઈ જાય ના, નાનો થાય. પણ જીવને શું હોય, હું જો આવું, હું પછી હું કહું છું કે કઢીમાં મેથીનો વઘાર કરો, વર્ષો જૂનો મારો અનુભવ છે, બસ એટલા કઢીના મેથીના વઘાર માટે મંદિર બંધ થઈ જાય, એનો વઘાર ઉડી જાય, બોલો આટલું જ હોય. હું કહું છું પણ એને શું ખબર પડે? ભાઈ ખબર પડ્યા વિના તો આટલું મોટું મેનેજમેન્ટ નહીં કરતા હોય ને, ખબર તો પડે ને. દેશના વડાપ્રધાન થયા, જો દેશની અંદર વડાપ્રધાન છે તો એનાથી મોટા અનુભવીઓ બધા ત્યાં બેઠેલા છે ને. હા, એ અનુભવીઓનું ચોક્કસ માન સન્માન જાળવે, એ તો વિવેકી વ્યક્તિ હોય ને જાળવે. પણ ઓલા અનુભવીઓ કે લે પાર્ટીમાં તો અમે લીધો હતો, તે દિવસ તો લેંગો પહેરીને આવ્યો હતો ને, ચડ્ડી પહેરતા તમે શીખવાડીને, શાખાની અંદર તો અમે બધું કરાવતા હતા ને, આજે વરી. પણ ભાઈ તમારા જોડ ભગવાનને નહોતું કરાવવું, એની જોડ કરાવવું છે. સ્વીકાર કરો, સ્વીકાર કરો.
ખોટા અહમમાં ન જીવીએ. આપણા કરતાં આનંદ ઘણી શક્તિ ભગવાને કોઈ પણ રત્નોમાં મૂકેલી હોય, કોઈ પણ રત્નોમાં મૂકેલી હોય. ભગવાનને ત્યાં તો અનંત રત્નો છે, ગમે ત્યાં ગમે તે મૂકેલી હોય. ખોટા અહંકારમાં ના જીવીએ. ભગવાનનું કાર્ય જેના દ્વારા ભગવાન કરાવવા માગતા હોય એ કાર્યમાં આપણે ભળીએ, એનું નામ જ સાચી સાધુતા અને સાચું ભક્તપણું છે. ભગવાનને આ કાર્ય આ વ્યક્તિ સાથે જ કરાવવું છે અને ભગવાન એમાં રહીને આ કરવા માગે છે એનો જે સ્વીકાર કરી શકે એ જ ભગવાનને સર્વ કરતા હરતા જાણી શક્યો કહેવાય. અને જે સર્વ કરતા હરતા ભગવાનને એવી રીતે જાણી શકે છે એ જ આ રોગથી બાકાત રહી શકે છે, એ જ આ બર્મ્યુડા ટ્રાયેંગલથી બચી શકે છે. બાકી અનંત આની અંદર હમાયા છે અને અનંત સમાશે. હું જો ગાફલ રહીશ તો હું પણ સમાઈ જઈશ ને તમે જો ગાફલ રહેશો તમેય સમાઈ જશો. આ એટલો ખતરનાક ટ્રાયેંગલ છે. માટે બહુ શૂન્ય ભાવથી ને બહુ દાસ ભાવથી સત્સંગની અંદર આપણે જીવતા શીખીએ. હા, જે જગ્યાએ રહીને જે કાર્ય કરવું ઘટતું હોય, જે આપણી પાત્રતા આપણને સત્સંગ તરફથી પ્રાપ્ત થઈ હોય, દયાએ કરીને એ પાત્રતા પ્રમાણે કામ કરીએ, એ લેવલથી કામ કરીએ, એનો કોઈ દોષ નથી. પરંતુ હું જ આ કરું અને મને જ બધું પૂછવામાં આવે અને બધી જગ્યાએ મારી સલાહ લેવી જ જોઈએ પણ ખબર જ નથી પડતી, મને આજે ડિઝાઇનમાં ખબર જ નથી પડતી, હજુ આજે મને ડિઝાઇન કેવી કરવી એ મને ખબર જ નથી પડતી, અને બે સંતો જે ડિઝાઇનનું બધું કરતા હોય ને જેની દ્રષ્ટિ પહોંચતી હોય, એ બધું સરસ કલરમાં જેની દ્રષ્ટિ પહોંચતી હોય એ બધા સંતો એ કરતા હોય અને મને ના જણાવ્યું, અને મને પ્રશ્ન થાય કે મને તો પૂછ્યું જ નહોતું લો આ ડિઝાઇન કરી. પણ તને અક્કલ ક્યાં છે ડિઝાઇનની તને પૂછવું? તને ખબર જ ક્યાં પડે છે એની? તે તને પૂછે અને ના પૂછ્યું તો એમાં બગડી હોય ગયું, તને પૂછ્યું તો વધારે બગાડ હતું, એના કરતાં તો સારું કર્યું છે. આવો વિચાર કરીને પાછું પડવું જે જગ્યાએ, અને કદાચ આપણી અંદર કદાચ માની લો ખબર છે, આપણને ખબર પડે છે, પરંતુ જે કોઈને કાર્ય સોંપવામાં આવ્યું છે એને આપણી જરૂર ના પડી તો આપણને ન પૂછ્યું, ના પૂછ્યું તો એને કર્યું છે સારું જ કર્યું છે, સત્સંગના હિતમાં જ કર્યું છે, સરસ કર્યું છે. માટે ભગવાનના ભક્તો પણ તમે જે સમુદાયમાં રહો છો ત્યાં 25 હરિભક્તો હો, 25 ભાઈઓ ભાઈઓ હો, ત્યાં આગળ બે જણને આગેવાન કર્યા હોય સંતોએ, તો બધા નિર્ણય એના સાચા ને સારા જ હોય એવું નથી. ક્યારેક એનાથી નિર્ણય ખોટો પણ લેવાય, પણ એના 25 કાર્યો એને સારા કર્યા, એક નિર્ણયમાં ક્યાંક ખોટું પણ પડે. એ આગેવાન છે એટલે સંપૂર્ણ 100-100% બધું સાચું જ એનાથી થાય એવું ના હોય. ક્યારેક એનાથી ખોટો નિર્ણય લેવાય જાય, ક્યારેક એનાથી ભૂલ થઈ જાય, ક્યારેક તમને ફોન કરવાનો રહી ગયો, ક્યારેક તમને પૂછવાનું રહી ગયું, અને એમાં તમે મોગરા આખા બધાના મરડાઈ જાય, મન આખા મરડાઈ જાય, મન ભેદ થઈ જાય, અને પાછા આપણે 2-5 જણને ફોન કરીને ઓહો અમને તો આ કીધું નહીં કર્યું નહીં, આવા બધા રોગ એ તો મોટા કેન્સરના રોગ છે. ભૂલથી બે હાથ જોડીને પ્રાર્થના પોતાની જાતને હું કરું છું, તમે તમારી જાતને કરો કે આવા રોગ આપણને લાગુ ના પડે, લાગુ ના પડે. સત્સંગ માટે ઘસાઈ જવું છે. અરે આપણને ખબર પડે કે ભાઈ અહીંયા આગળ સેવાનો આ અવસર છે અને મને નથી ફોન આવ્યો, તો એ આપણે સેવા કરવા પહોંચી જઈએ, શું વાંધો છે? સામેવાળા આગેવાન કે ઓહો સોરી હું તો ફોન કરવાનું ભૂલી ગયો, તરત એમ કહો ના ના તમારે ફોન કરવાનો જ ના હોય, આ તો ખાલી કર્યો હોત તો મને સેવાની ખબર પડત, પણ હું તો મને ખબર પડી એટલે આવી જ ગયો, એમ કરો ને. તો પેલા આગેવાનને પણ હૃદયની અંદર જેને આગેવાન તરીકેની સેવા મળી છે ને એ હરિભગતને હૃદયમાં દુઃખ ના થાય, દુઃખ ના થાય કે ઓહો મારાથી આનો ફોન રહી ગયો, આ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભાઈ મનુષ્ય છે, ક્યારેક રહી જાય, ક્યારેક ન જણાવ્યું, ક્યારેક ન જણાવવા જેવું હોય ન જણાવ્યું, એમાં આપણે એટલા બધા આકડા બાકડા ના થઈ જઈએ, એટલા બધા ઉદ્વેગિત ના થઈ જઈએ, આ લોકમાંથી કાંઈ લઈને જ જવાનું. અહીં સુવર્ણ ચંદ્રક મળેલો હશે ને તો અહીં સુવર્ણ ચંદ્રક આ લોકમાં જ રહેશે, ગમે ત્યાંથી મળ્યો હશે એ બધું અહીં જ રહેવાનું છે. પણ હા, ભગવાનના મોટા પુરુષ ભગવાનના સંતો ભક્તનો રાજીપો મળ્યો હશે ને, આપણા દાસ ભાવથી જે રાજીપો મળ્યો હશે ને એ જે કામ લાગશે એવું કશું કામ નહીં લાગે. માટે ભગવાનના આપણે બધાએ ભક્તો સાવધાન બનીએ, કોઈ દિવસ કોઈના સંચાલન કરવા માટેના સંકલ્પો ના કરીએ, પોતાની જાતનું હરખું સંચાલન કરીએ. 5 જીવ મને પૂછ્યા કરે અને મને પૂછે એવા કેફમાં ના જીવીએ,
આપણે કોને પૂછવાનું છે મોટાને પૂછી લેવું, મારે કોને પૂછવું કંઈ હોય તો એમ પૂછી લેવું અને એને પૂછતા રહેવું. અને આપણને કોઈ પૂછતું હોય એવી આપણને સેવા મળી હોય તો પણ એવું ન માનવું કે અજ્ઞાની છે, એ આપણાથી નીચા છે, આપણે એનાથી મહાન છે એમ વિચારવું કે તો બહુ દાસભાવવાળા છે, નિર્માની છે એટલે મને પૂછે છે, બાકી એમને તો બધી ખબર છે. એવા કોઈક દિવ્ય ભાવોથી જીવી શકાય છે સત્સંગમાં, નથી જીવી શકાતું એમ નહીં, એવા દિવ્ય ભાવોથી, એવા અલૌકિક ભાવોથી આ સત્સંગમાં રહી શકાય છે. અને એવું રહેવાથી હૃદયની અંદર રોજ અહો 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 થાય છે, એવું રહેવાથી રોજ મહારાજ પ્રત્યેનો આપણો રસ્તો કપાય છે. માટે પોતાની જાતને વજન આપવાનું મૂકીએ અને ભગવાનના સંતો ભક્તોનું વજન આપણી ઉપર વધારીએ. આપણા આત્મા ઉપર આપણું વજન પાડવાની જરૂર નથી, આપણા આત્મા ઉપર મહારાજ સત્પુરુષ ભગવાનના સંતો ભક્તોનું વજન મૂકવાની જરૂર છે. પોતાની જાતને ન્યૂન કરતા જઈએ, બીજાને મહાન કરતા જઈએ. ચાહે આપણે ગમે તે સેવા કરતા હોય, બધાનું સંચાલન કરવાની સેવા આપણી પાસે હોય ને, તો પણ આપણી જાતને આપણે ન્યૂન કરતા જઈએ, બીજાને મહાન કરતા જઈએ, આ જ સત્સંગની બાજી જીતવાનું પરિણામ અને ફળશ્રુતિ છે. જો આવો વિચાર ન હોય તો સ્વામી કહે છે વાત બગડી જાય. દિલે સગડી પછી બળ્યા જ કરે. હવે સગડી હળગાવી કોણે? આપણા હૃદયની સગડી કોણ હળગાવવા આવ્યું? આપણે જ. હૃદય તો ઠેક અંદર મઢ્યું છે મહારાજે. અને સ્વામી કે દિલે સળગે છે સગડી રે, તો અંદર સગડી હળગી એ કોઈ બારવાળો હળગાવવા નથી આવ્યો. આપણે પોતે જ આપણા વિચારોના દેવતાઓને કેરોસીન મૂકી મૂકીને હળગાવ્યું. પાછા એટલા બુદ્ધિશાળી તે આવા ઉદ્વેગના મોટા મોટા કેરોસીનના ડબ્બાઓ સંતો ભક્તો પ્રત્યેના અભાવના વિચારોના કરી કરીને અંદર ઠાલવ્યા કરે. હગડી સગડી સ્વામીએ તો લખી, આપણે તો હોળી થાય છે. સગડી નહીં, હોળી થાય. હોળી રાખ, રાખ થઈ જાય સગડી ના રે. આપણે તો પેલું નહીં, ઘણી વખત પેલા ગેસો અમુક ફાટે તો એની ઉપર એટલું બધું પેલું તેલ ને બધું ને પડી ગયું હોય ને તો એ હળકે ને તો ગેસે બળી જાય ભેળો. એમ આપણે તો સગડી ના રહે. સગડી જેની પર રસોઈ કરવાની એ સગડી પૂરી થઈ જાય. અને અત્યારના યુગમાં તો બહુ આ થાય. માટે આ લોકની કળા, વિચાર, બુદ્ધિ એનાથી કોઈ દિવસ ભગવાનના સંતો ભક્તોને એ ના કરવું. નાને ગુને મોટપ ન મળે રે, વિચારી જોને વાત. ગુણ કેવા છે? નાના. અને મોટપ કેવી જોઈએ છે? મોટી. આ બહુ આશ્ચર્ય છે. જેની અંદર ખરેખર ગુણ બહુ મોટા છે ને એ લોકોને કોઈ મોટપ જ નથી જોતી. આ કેવું અવળું ગણિત બોલો. આપણી અંદર પાંચ ગુણ છે એટલે નાના જોઈએ આપણે. હવે પાંચ ગુણ ભગવાનને મોટાની કૃપાથી આવે, એની દયાના હોય, આપણા તો કાંઈ છે નહીં, પારકું હોય, એમાંય આપણને એમ થાય કે હું કાંઈક ગણાવવો જોઈએ આગેવાન, હું કંઈક મારી ગણતરી થવી જોઈએ. પણ ગુણ કેટલા છે? આમ અંદર ઉતરીને વિચારે મારામાં ગુણ કેટલા છે એમ નહીં ગણવાનું. 2011, 12, 13, 14, 15, 19 એવું નહીં ગણવાનું. ગણવાનું એવું 2011, 12, 13 ને 19 સુધીમાં કેટલા થયા, 2000થી છું તો 2000થી 19 સુધીમાં કેટલા ગુણ આવ્યા, કેટલા ભગવાનને ભગવાનના મોટા સંતો ભક્તોને રાજી કર્યા, કેટલું દાસપણું આવ્યું, કેટલી ભક્તિ આવી, કેટલી શ્રદ્ધા આવી, કેટલું તપ આવ્યું, આવું પૂછવાનું પોતાની જાતને. એટલે ખબર પડી જાય કે મારી અંદર ગુણ જ હજુ નાના છે અને હું મોટપ શાનો ઈચ્છું. અને જેને મોટપ મળી છે ને એ લોકો ઈચ્છ્યા નથી, એને ભગવાને દીધી છે, દીધી છે. મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે તો મહારાજ કે બધાના હૃદયમાં રહીને ભગવાન એવું કહે છે કે આ મૂળજી બ્રહ્મચારીમાં એક પણ દોષ નથી, એવા નિર્દોષ છે. માટે જેને જેને મોટપ આપી છે ભગવાને દીધી છે. આપણે મોટપ મેળવવા માટેના એની અંદર ના દોડીએ. મને પૂછ્યું નહીં, મને કીધું નહીં, આ બધી મોટપ જ છે એક પ્રકારની. એ બધું એવું કશું નહીં સંચાલન જ કરવું છે, પાંચ જીવ મને આધીન એમ નહીં. પણ મને પૂછ્યું નહીં, મને બોલાવ્યો નહોતો, મને કીધું નહોતું, આ બધું શું છે? મોટપ. મોટપ સિવાય બીજું કાંઈ નથી આમાં. આ એક જ રોગ છે અને સંસારનો રોગ છે. સત્સંગમાં આવ્યા પછી પણ જો લાગુ રહ્યો તો આપણી અંદર સત્સંગનો પાસ તો લાગ્યો નહીં અને સંસારનો પાસ જ રહ્યો. કહે નિષ્કુળાનંદ કા બળે રે ઠાલો દિને રાત. સ્વામી કે ખાલી ખોટો બળ્યા ના કરીશ, એના કરતા દાસનો દાસ હું તો હજુ હાવ નાનો ભગવાનનો ભક્ત છું. આવું સ્વીકારી લો. મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો આ સત્સંગની અંદર એવું સ્વીકારીને રહ્યા છે, એવું સ્વીકારીને રહેતા હતા. હું તો હાવ નાનો, હાવ નાનો, હાવ નાનો આવી રીતે રહ્યા છે.
આજ ગુરુજી જેવા મોટા પુરુષ પણ જો સંતોની સભામાં વાતો કરતા હોય ને તો ગુરુજી એમ કે આ બધી મહારાજની નાની રાણીઓ છે અને હું મોટી રાણી છું, બધા એક હરખા છે, કોણ અક્ષરધામમાં ગુરુ ચેલો છે. આમ ગુરુજી વાત કરે, ગુરુજી એમ વાત કરે, તમારા જેવા ભક્તોના મને દર્શન થયા, આવા શબ્દો તો તમે સાંભળ્યા છે ને. એ કેવી રીતે બોલી શકે? એને મોક્ષના દાતા આપણે કહીએ છીએ, એને કલ્યાણ આપવાવાળા કહીએ છીએ, એને આપણે ભગવાનના માર્ગે ચડાવવાવાળા કહીએ છીએ, આપણી માટે રાતને દિવસ ભગવાનને પ્રાર્થના કરવાવાળા કહીએ છીએ. આટલી મોટો પાપવા છતાં એ એમ કહે છે તમારા દર્શન મને થયા, મારા બર્થડે ઉપર મને તમારું પૂજન કરવાનો લાભ મળ્યો. આમ કહે છે, પોતાના વર્તન અને જીવનમાં પણ એવું દેખાય છે. આ બધું કેવી રીતે થાય છે? જેને મોટપ મળી છે એને જોતી નથી, અને જેને મળી નથી એ રાતને દિવસ બળે છે. આવું બહુ જ મોટું એક અજ્ઞાન ને એક જ્ઞાન, આ બેયનો બહુ મોટો ઝઘડો આલે છે. નિષ્કુળન સ્વામી કે મુમુક્ષુ માત્ર પોતાના જીવમાંથી આવા ઝઘડાને કાઢીને દાસનો દાસ થઈ અને ઠેક અક્ષરધામ સુધી શુદ્ધ લક્ષ્ય કરીને પહોંચે, એવું સ્વામી આપણને આની અંદર કડવો મીઠો આપણા આત્માના સંશોધન કરવાળો ઉપદેશ આપે છે. અહીં પદ 21 પૂર્ણ થયા છે. ગણેશ્યામ મહારાજની જે